અરે વાહ, આજે તો તમે બધા ખૂબ સરસ તૈયાર થઈને બેઠા છો. તો તમને તો આજે ભણવાની ખૂબ મજા આવશે અને મને પણ ભણાવવાની ખૂબ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક રમત રમાડું. તમને રમત રમવાની ગમે છે ને? હા, રમત રમવાની તો બધાને જ ગમે. તો ચાલો આજે આપણે રમત રમીએ. તો આ રમત કઈ રીતે રમાય તે હું તમને બતાવું છું. ધ્યાનથી જોજો. તો બાળકો જુઓ, આ લોકો જે રીતે કરે છે તે રીતે તમારા હાથને તમારે પણ કરવાનો રહેશે. તો આ રમતનું એક ઉદાહરણ છે. તો ચાલો જુઓ. શ્યામ, સુંદર, શ્યામ, સુંદર, શ્યામ, સુંદર, સુંદર. તો બાળ મિત્રો, આપણે રમત આ રીતે રમવાની છે. તો તમે બધા રમત રમવા માટે તૈયાર છો ને? તો ચાલો બધા સરખા બેસી જાઓ, તત્તા અને હાથ સરખા કરી દો. બધાના હાથ આવી રીતે કરી દો. ચાલો, તો તમે તમારી પોઝિશન લઈ લીધી. તો હવે હું રમત સ્ટાર્ટ કરું. ચાલો, બધા મારા શબ્દ ઉપર ધ્યાન આપજો, તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. ચાલો. શ્યામ, સુંદર, શ્યામ, સુંદર, 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 શ્યામ, 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 સુંદર, શ્યામ, સુંદર, સુંદર, શ્યામ, સુંદર. અરે વાહ, તમે તો ખૂબ જ સરસ કર્યું. આજે તો તમે ખૂબ જ સારું તમારું પરફોર્મન્સ આપ્યું છે. તો મજા આવી ને? રમત રમવાની તો ખૂબ મજા આવી. તો હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ. બાળકો, આપણે આ પાઠ રોજ નિશાળે જઈએમાં આગળ આપણે ચર્ચા કરી ગયા કે કેટલાક બાળકો બળદ ગાડી દ્વારા, ઊંટ ગાડી દ્વારા પોતાની શાળાએ જાય છે. પરંતુ હવે આપણે આ બળદ ગાડા વિશે, ઊંટ ગાડી વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. તો ચાલો. તો બાળકો, આ શાનું ચિત્ર છે? હા, તમે બધા આ ચિત્રને જોયું જ હશે અને આના વિશે તો તમે જાણતા જ હશો. હા, આ બળદ ગાડાનું ચિત્ર છે. તમે બધા આનાથી પરિચિત હશો. તો તમે કોઈ દિવસ બળદ ગાડામાં બેઠા છો? અને જો બેઠા હોય તો તમને કેવું લાગે બોલો જોઈ. કોઈ નથી બેઠું. ચાલો હું તમને કહું. હા, હું જ્યારે નાની હતી ત્યારે બળદ ગાડામાં બેઠી હતી અને મને કેવું લાગ્યું હતું તે હું તમને કહું. બળદ ગાડામાં જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે બળદ ગાડું થોડું થોડું હલે છે અને આપણે પણ થોડા થોડા અંદર બેઠેલા દરેક વ્યક્તિઓ હલે છે. તો બાળ મિત્રો, આપણે જોયું કે કેટલાક બાળકો બળદ ગાડાનો ઉપયોગ કરીને પોતાની શાળાએ જાય છે. પરંતુ સમય બદલાઈ ગયો છે, પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે. સામાન્ય રીતે આ બળદ ગાડું ગામડામાં જોવા મળે છે, પરંતુ સમય અને પરિસ્થિતિ બદલાવાને કારણે હવે લોકો પશુપાલનનો ધંધો ઓછો કરી નાખ્યો છે અને તેને કારણે બળદગાડાની સંખ્યા પણ ઓછી થવા માંડી છે અને લોકો બળદગાડીનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા આવવા માટે પણ ઓછો ઉપયોગ કરવા માંડ્યા છે.
પરંતુ આપણે આ પાઠમાં જોઈ ગયા તેમ ઘણા બાળકો હજુ પણ પોતાની શાળાએ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરે છે, પરંતુ એ બાળકોની સંખ્યા ઓછી હશે, એટલી બધી વધારે તો ના જ હોય. તો તેઓને કેવું લાગતું હશે? એ લોકોને પણ આ બળદગાડામાં બેસીને જવાની ખૂબ જ મુશ્કેલી પડતી હશે, અને જો આ બળદગાડા પથરાર રસ્તા ઉપર જો બળદનો પગ પડી જાય તો બળદગાડાનું પૈંડું ખાડામાં ફસાઈ ગયું, તો પથરાર રસ્તામાં ફસાઈ ગયું તો એ શાળાએ જતા બાળકોને એવો પણ ભય રહે છે કે અમે પડી ગયા તો, બળદનો પગ ખાડામાં ફસાઈ ગયો તો. તમે જોયું કે બળદગાડા દ્વારા પણ ઘણી બધી મુશ્કેલીઓ પાર પાડીને બાળકો પોતાના મનથી શાળાએ જાય છે. તો બાળકો, આપણે બળદગાડા વિશે ઊંડાણમાં ચર્ચા કરી. હવે આપણે ઊંટ ગાડી અને રણ પ્રદેશ વિશે ઊંડાણમાં ચર્ચા કરીશું. બાળકો, તમે તો આ ચિત્રથી પરિચિત જ હશો. તમે બધાએ આ ઊંટ ગાડી જોયો જ હશે, પરંતુ તમે કોઈ દિવસ ઊંટ ગાડીની સવારી કરી છે? અને ઊંટ ગાડીની સવારી જો કરી હોય તો ત્યાં એ જગ્યા કઈ કઈ હશે? હા, આપણે જ્યારે દરિયા કિનારે ફરવા માટે જઈએ છીએ ત્યારે દરિયા કિનારે ઊંટ અને ઘોડાની તો માત્ર સવારી જ કરીએ છીએ, એની પીઠ પર બેસીને જઈએ છીએ, પરંતુ આપણે ઊંટ ગાડીનો ઉપયોગ નથી કર્યો. ઊંટ ગાડી એટલે ઊંટ અને તેની પાછળ એક ચોરસ બોક્સ જેવી આકૃતિ હોય અને તેની નીચે બે પૈંડા હોય, ગાડી જેવો આકાર હોય. આ ઊંટ ગાડીનો ઉપયોગ સૌથી વધારે રણ પ્રદેશમાં થાય છે. તો આ રણ પ્રદેશ તમે જોયો છે? આ રણ પ્રદેશમાં કોઈ ફરવા ગયું છે? આમાંથી કોઈ ગયું છે? નથી ગયું? ચાલો, કોઈ તો ગયો જ હશે. કોઈ જ નહીં? સારું, તો આ રણ પ્રદેશ વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, રણ પ્રદેશમાં ચારે તરફ રેતી જ રેતી હોય છે અને આ રેતી જલ્દીથી ગરમ થઈ જાય છે. સૂર્યપ્રકાશ વધુ એ રેતીને ગરમ કરે છે અને રેતી ખૂબ ગરમ હોવાને કારણે આપણે ત્યાં ચાલી નથી શકતા. પરંતુ આ રણ પ્રદેશની રેતીમાં ઊંટ સરળતાથી ચાલી શકે છે. જો આપણે રણ પ્રદેશમાં ચાલતા ચાલતા શાળાએ જઈએ તો આપણને તો ખૂબ પાણીની તરસ લાગે, આપણું ગળું પર પાણીની તરસને લીધે ખૂબ સુકાઈ જાય. પરંતુ મિત્રો, આ ઊંટ જ એકમાત્ર પ્રાણી છે જે આટલી બધી ગરમીને પણ સરળતાથી સહન કરી શકે છે, એટલે કે ત્યાં એ સરળતાથી ચાલી શકે છે. કારણ કે ઊંટ વિશે એવું કહેવાય છે કે ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર જીવી શકે છે અને તે પોતાની શરીરની અંદર પાણી જે આપણે પીવાનું પાણી છે એ સંગ્રહ કરવાની કોઠડીમાં પાણીનો સંગ્રહ સરળતાથી કરી શકે છે. તો માટે જ આ રણ પ્રદેશમાં ઊંટ ગાડીનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકાય છે. અને જોયું આપણે મિત્રો કે રણ પ્રદેશમાંથી શાળાએ જવાનું કેટલું અઘરું છે. તો ત્યાંના બાળકો
ખૂબ જ સરળતાથી ઊંટગાડીનો ઉપયોગ કરીને રણ પ્રદેશમાં ચડાઈ જઈ શકે છે. તો આપણને આવી મુશ્કેલી પડે તો આપણે આ મુશ્કેલીનો સામનો કરી શકીએ? ના, આપણે તો ખૂબ જ સરસ રીતે જઈએ છીએ. આપણી પાસે રિક્ષા, બસ, ગાડી, ઘણા બધા વાહનો છે, તો આપણને શાળાએ જવામાં કોઈ તકલીફ નથી પડતી. તો બાળમિત્રો, તમે બળદગાડા વિશે પણ ઊંડાણમાં ચર્ચા મેળવી, પછી ઊંટગાડી વિશે પણ આપણે મહત્વની જાણકારીઓ મેળવી, રણ પ્રદેશ વિશે પણ આપણે ઊંડાણમાં ચર્ચા કરી. તો આશા કરું છું કે તમને આ બધી જ માહિતી અને જાણકારી મેળવવાનું ગમ્યું હશે. તમને આ દરેક માહિતી ગમી ને તો તમને આજે મજા આવી. ચાલો તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. બાય.